સ્ટાર્ટ 1967 પહેલાં 59 એકર 90 ગુઠા સુધીની જમીન હતી, તેમાં ફેર સર્વે થતાં તે ઘટી જતા નોંધ નંબર 171 બાબતે વાદીની જમીન અંગે, તે જમીન વાદીની ચાલુ હતી તે અંગે હક ચોકસાઈ કરવા કાર્યવાહી કરવી જરૂરી હોય, કોમા લેન્ડ રેવન્યુ કાયદાની કલમ 37 મુજબ કાર્યવાહી થઈ તેમાં વાદીના કબજા અંગે ડેપ્યુટી કમિશનરે હુકમ કરેલો, તેમાં વાદી એકર 6-33 ગુઠા જમીનના માલિક છે તેવું આસિસ્ટન્ટ કલેક્ટરે તારીખ 7/2/1970 રોજના ઠરાવમાં ઠરાવેલ છે, ફૂલ સ્ટોપ. આ હુકમથી એકર 6-33 ગુઠાના વાદી માલિક અને કબજેદાર છે તેવું આ હુકમોમાં ઠરાવેલ છે. તે સર્વે નંબર 62/13-10 ગુઠા અને સર્વે નંબર 80/5-25 ગુઠા અને સર્વે નંબર 71/49ની સંયુક્ત જમીન 6-33 ગુઠા હોવાનું ડેપ્યુટી કલેક્ટરે ઠરાવેલું, ફૂલ સ્ટોપ. મુદ્દા નંબર 1 મુજબ દાવાવાળી જમીન વાદીની માલિકી અને કબજાની છે તેવો મુદ્દો કોર્ટે ફ્રેમ કરેલો છે, ફૂલ સ્ટોપ. વાદીના વિદ્વાન વકીલ શ્રી દલીલમાં જણાવે છે કે, કોમા વાદીની માલિકીનું પ્રોમોલ્ગેશન વાદીએ રજૂ કરેલ છે, ફૂલ સ્ટોપ. આંક 106/7-12 અને આંક 107/8-અની નકલ વાદીએ રજૂ કરેલ છે જેનાથી વાદીનું પ્રાઇમા ફેસી ટાઇટલ છે તેવું સ્પષ્ટ રીતે પુરવાર થાય છે, ફૂલ સ્ટોપ. સને 1970 વાદીએ દાવાવાળી જમીન અંગે સરકાર સામે તકરાર થઈ તેમાં સરકારે આંક 105ના હુકમમાં વાદીની માલિકી અને કબજો હતો તેવું પ્રસ્થાપિત કરી દીધેલ છે, તેથી રેવન્યુ રેકર્ડથી સરકારે પણ હુકમ કરી વાદીની માલિકી અને કબજો હોવાનું નિર્ણિત કરતા વાદી દાવાવાળી જમીનના માલિક અને કબજેદાર હોવાનું પુરવાર થાય છે, ફૂલ સ્ટોપ. મુદ્દા નંબર 2 મુજબ દાવાવાળી જમીન સંપાદન થતી નથી તેવો મુદ્દો કોર્ટે કાઢેલ છે જે અંગે આંક 117 દાવાવાળી જમીન છે તે જમીન ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે સંપાદન કરી જેમાં એવોર્ડમાં જે LAQ કેસ નંબર 54/1986 રજૂ છે તેમાં કલમ 11 મુજબનો હુકમ છે, તેમાં હેક્ટર આરે ચોરસ મીટર 10/57/88ના ક્ષેત્રફળની જમીન સંપાદન કરી તેવું જણાવેલ છે, ફૂલ સ્ટોપ. તે જુદા જુદા 4 ખેડૂતોની જમીન સંપાદન કરી જેનું ક્ષેત્રફળ હેક્ટર આરે ચોરસ મીટર 5/84/77ની હતી તે જમીન સંપાદન કરેલ છે જે કુલ સંપાદન સાથે બંધબેસતી રીતે મળી આવે છે, તેથી દાવાવાળી જમીન સર્વે નંબર 71/49 સંપાદન થઈ નથી તે હકીકત સ્પષ્ટ રીતે આંક 117ના એવોર્ડમાં દર્શાવેલ છે અને વાદીની સ્પષ્ટપણે અલગ જમીન છે તેવું જણાય છે, ઓવર.